विद्यार्थी मित्रों नमस्कार। आजे आपणे प्रकरण 4 अने आ पार्ट 2 गद्य विभाग अमृता ए आपणे आजे જોવાનું છે। અમૃતા પાઠમાં લેખક શું કહેવા માંગે છે તો અહીંયા તમે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને એમાં જે રીતે હું સાહિત્ય પરિચયમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે કે અમૃતા પાઠના લેખક કોણ છે અથવા તો કૃતિના કર્તા કોણ છે તો કિશનસિંહ ચાવડા। કિશનસિંહ ચાવડાનું પૂરું નામ પૂછે તો કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા આમ તમારે લખવું પડે અને ત્યાર પછી એનો સાહિત્ય પ્રકાર પૂછે તો ચરિત્ર નિબંધ। તો ધ્યાન રાખજો સાહિત્ય પરિચયમાં અમૃતા એના લેખક છે કિશનસિંહ ચાવડા। નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા જીપ્સીનો જન્મ વડોદરામાં થયો હતો। હવે જીપ્સી શું છે એનું ઉપનામ છે, શું છે ઉપનામ? તો તમને પૂછાય કિશનસિંહ ચાવડાનું ઉપનામ શું તો કે જીપ્સી। તો આ જીપ્સીનો જન્મ એ વડોદરામાં થયો હતો। તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા। તેમણે વડોદરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિનિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી। વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી। પાછળથી અલમોડા પાસેના મીરતોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો। જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિણામ પ્રગટાવે છે રેખાચિત્ર સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાંના જીવનના અનુભવોનું વિધાયક બળ છે। જીપ્સીની આંખેમાં સંસ્મરણોનો સુચારુ આલેખ છે। તારા મિત્ર અંગત ચરિત્ર રેખાનું નોંધપાત્ર પુસ્તક છે। સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે। અમાસથી પૂનમ ભણીમાં આધ્યાત્મિક લેખો છે। તેમણે ધરતીપુત્ર નવલકથા તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે। હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે। કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે। તેમણે નર્મ સુવર્ણ ચંદ્ર પ્રાપ્ત થયો હતો। પ્રસ્તુત કૃતિ અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે। ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે ભીંજાઈ જાય। અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી મૂકે છે। કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત પૂછ્યો છે જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે। અમુનો પાંચિકા પ્રેમ એ પાંચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલ પાંચિકા વિસર્જન અને ભાઈની યથામય સ્થિતિ આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે। હવે અહીંયા ખૂબ સરસ આ પાઠની અંદર કિશનસિંહ ચાવડા એમની નાની બહેન એ અમૃતા વિશે એણે વાત કરી છે। તો સૌપ્રથમ આપણે પાઠની અંદર લેખક શું કહેવા માંગે છે એની વાત કરીએ તો કે લેખકે શરૂઆત પોતાની આ નાની બહેન અમૃતાથી કરી કે
अमृता પોતાની નાની બહેનનું નામ અમૃતા હતું પણ એને સૌ એમ કે અમુ વહાલ સોયા નામથી એટલે કે લાડકવાયા નામથી એને અમુ કહીને બોલાવતા પણ ભાઈ બહેન બંનેમાં અમુ ખૂબ જબરી હતી તોફાની હતી હવે પાડોશની અંદર પોતાના પ્રિયામાં જે કોઈ રહેતા એમાં જે બધા નાના એના જેટલા વયના મિત્રો હતા તો એમાં સૌથી વધારે જો તોફાની હોય તો એ અમૃતા હતી જો શું કહે છે કે લેખક થોડા ઓછા બોલાતા સરળ સ્વભાવના હતા એટલે કોઈ છોકરા વાયરે કોઈ તકરાર થઈ હોય ભાંજગળ થઈ હોય તો અમૃતાને ખબર પડે ને એટલે અમૃતા એ સામેવાળો જે હોય તકરાર થઈ હોય એ છોકરો એમ તો આવી જ બને એનું આવી જ બને તો અહીંયા કહે છે કે અમૃતા એટલી જબરી હતી તોફાની હતી પણ અમૃતાની જે મુખાકૃતિ છે અને મુખાકૃતિ પર રહેલા જેમની આંખો અને આંખો ઉપર રહેલા એના જે ભ્રમરો એ ભ્રમરોથી ખૂબ એનો ચહેરો સુંદર લાગતો ખૂબ દેખાવી લાગતી કેમ કે એના ચહેરાની નમણા છે ભ્રમરોને લીધે હતી હવે લેખક જ્યારે અણસમજુ હતા ત્યારે એના ભમર ઉપર એ હાથ ફેરવી રાખતા પંપાડી રાખતા અને પછી જ્યારે મોટા થયા ત્યારે ખબર પડી કે એની ચહેરાની આકૃતિ આટલી સુંદર કેમ છે તો ધનુષ્ય આકારની ભ્રમરો એટલી સરસ એના ચહેરા ઉપર લાગતી હતી કે ધીમે ધીમે એ અમૃતા જેમ મોટી થાય એમ એના ચહેરાની સુંદરતા વધતી જ જાય છે અને જ્યારે જ્યારે એમ કે અમુ ન હોય ભાઈ બહેન વચ્ચે એટલો બધો હેત હતું એટલો બધો સ્નેહ હતો કે એકબીજા વગર એ રહી ન શકે કંઈક ને કંઈક એની સ્મૃતિને એ વાગોળ્યા કરે તો અમૃતા ન હોય ત્યારે લેખક કહે છે મારા ખુદના બવા પંપાડી રાખતો એટલે એને એવું થતું કે હું અમુના બવા પંપાડું છું પણ અમૃતા અને લેખક બંને નાના હતા ત્યારે એક વખત એમના મોસાળ ગયા તો મોસાળ ગયા ને એટલે એની નાની માં રાજુબા તો રાજુબા એને વાત કરતા કે અમૃતા છે એ જ્યારે એમ કે તારી બા નાની હતી નર્મદા નાની હતી ને ત્યારે અમૃતા જેવી જ લાગતી અને અમૃતા મોટી થશે ને એટલે નર્મદા જેવી જ લાગશે કેમ કે બંને માં દીકરી સરખી જ લાગે છે હવે એક વખત એની બાનો એને પ્રસંગ કહે છે શું પ્રસંગ કહે છે કે નર્મદા નાની હતી ને ત્યારે એક વખત એવું બન્યું કે એ નાની બા છે ને બીમાર પડ્યા હવે બીમાર પડે છે એટલે એના ડોકમાં જે પહેરેલી સોનાની કંઠી નર્મદાએ જે ડોકમાં પહેરેલી સોનાની જે કંઠી છે એ કંઠી હવે એક સાધુ ભિક્ષા માંગવા આવે છે ભિક્ષા માંગવા આવે છે એટલે એનું ધ્યાન છે એ આ નર્મદાની ગળામાં પહેરેલી એ સેર ઉપર પડે છે સોનાની કંઠી ઉપર પડે છે એટલે સાધુ આમ તો ખરેખર સાધુ નહોતો ઠગ પુરુષ હતો હવે એ બને છે એમ કે અમૃત સોરી નર્મદા એ પોતાની ટેવ મુજબ બે હાથમાં મુઠ્ઠી ભરી અને જે કોઈ માગણ આવ્યું હોય એને એ આપવા જાય હવે જ્યારે આપવા જાય છે ત્યારે પહેલાનું ધ્યાન એની સોનાની કંઠી ઉપર પડી જાય છે પછી ધીમે ધીમે એ નાની એ છોકરી એટલે કે નર્મદા સાથે વાતચીતમાંથી પોતાના ઘરની અંદર બીમારી છે એવું એ જાણી જાય છે એટલે એ નર્મદાને ખોશ લાગી દે છે કે જો તું તારા ગળામાંથી એ પહેરેલી સોનાની કંઠી આપી દે ને તો હું તને એક સરસ મજાની ઈશ્વરી ભસ્મ આપું કે જેથી કરીને એ ભસ્મ તું તારી માને પીવડાવીશ એટલે તારી માં સાજી થઈ જશે એટલે બાળકને શું હોય કે નાદાનીમાં એને તો એમ થાય કે ભલે જો કંઠી આપી દઉં જો મારી માં સાજી થતી હોય એવી એક ભસ્મ આપે તો વાંધો નહીં હું પીવડાવી દઉં પણ નર્મદાએ કોઈને કીધું ને કે મને આમ કહે છે એટલે પોતાની કંઠી ઉતારી અને એ સાધુને આપી દે છે અને પછી એ પેલો સાધુ છે એને ભસ્મ આપે છે ભસ્મ લાવી ચમચામાં ઓગાળી અને એની બાને પાઈ દે છે રાજુબાને પાઈ દે છે હવે એને પીવડાવી દે છે ત્યારે ઘરના કોઈને ખબર નથી હોતી પણ બન્યું એવું કેમ કે સાવ કદાચ મૃત્યુને આરે પહોંચેલા એની બા અને બન્યું એવું કે આ ભસ્મ પીવડાવ્યા પછી એવું કહેવત છે ને ગુજરાતીમાં કે કાગને પડવું ડાળને પડવું કાગને બેસવું
અને દાળને પડવું આવી ગુજરાતીમાં કહેવાય છે. હવે એને એના આ ભસ્મ આપી અને બરોબર એના માનો રોગ છે એ ઘટવા માંડ્યો, રોગ ઓછો થવા માંડ્યો અને સાજા થઈ ગયા. હવે સાજા થઈ જાય છે ને પછી જ્યારે ઘણા બધા દિવસો પછી નર્મદાના લોકમાં એ કંઠી નથી દેખતા સોનાની, એટલે પૂછે છે ને કે આ કંઠી ગઈ ક્યાં, તો પછી વાત કરી ત્યારે છતાં પણ એના પિતાએ એને એમ કીધું આશ્વાસન આપ્યું, કંઈ વાંધો નહીં, તું સેઠ પણ ડરીશ નહીં, ગભરાઈશ નહીં, કંઈ નહીં, કંઠી ગઈ તો ગઈ, ભલે ગઈ, પણ તારી માં તો સાજી થઈ ગઈ. હવે આવો નાદાનીમાં ઘણી વખત બાળક ભૂલ કરી બેસતું હોય તો અહીંયા અમૃતાએ પણ કંઠી પહેરી હતી. હવે જ્યારે બંને ભાઈ બહેન મોસાળથી પોતાને ઘરે આવે છે, એટલે ઘરે આવે છે ત્યારે અમૃતા એની માને એ કહે છે કે માં તું મારા ડોકમાંથી કંઠી ઉતારી લે, નતર હું એ સાધુને આપી દઈશ. પહેલાં તો એની માં સમજી નહીં અને પછી ઓળખી ગઈ, પછી સમજી ગઈ ત્યારે એને બચીઓ લેવા માંડ્યા, વાલ કરવા માંડ્યા અને પછી ત્યાંથી એ અમૃતા છે એ ત્યાંથી જતી રહે છે. અને ત્યાર પછી લેખક એના ફળિયામાં કોણ રહેતું એનો પણ અહીંયા ઉલ્લેખ કરે છે કે અમૃતા તો આવી તોફાની હતી કે કોઈ એને પકડી ન શકે કોઈ વાતે, પણ એના ફળિયામાં જે રહેતા હતા મારવાડી કુટુંબ, એ મારવાડી કુટુંબમાં જે ભૈરવ કાકા છે એ ભૈરવ કાકા એ રાજમહેલમાં આરસપાડના પથરાઓ ટાંકવા જતા. હવે ટાંકવામાં એટલા બધા એ કલાકાર હતા કે જાણે હથોડી અને ટાંકણું તો એના જાણે દાસી અને બાળક હોય એ રીતે એની પાસેથી એ કામ લેતા. પણ એક વખત એ ભૈરવ કાકા છે એ એમની માં સાટું, અમૃતાની માં સાટું એ સરસ મજાનો આરસનો ખલ લાવે છે. ખલ લાવે છે એટલે અમૃતાની બાને ખૂબ ગમી ગયો. પણ પછી અમૃતા એ ભૈરવ કાકા પાસે એક વચન લઈ ગયા છે કે મને પણ પાંચીકા લઈ આપો, કેમ કે પાંચીકા એને રમવા બહુ જ ગમતા, પાંચીકા રમવા બહુ જ ગમતા, પાંચીકા એટલે કુકા. હવે એ રમવા એને બહુ ગમતા એટલે કે મને આરસ ના તમે લાવી દો. પાંચીકા પ્રત્યે એટલો બધો એનો પ્રેમ કે પાંચીકાની રમતમાં એની કોઈ જ બહેનપણીઓ એની તુલનાએ આવી શકે નહીં. હવે પાંચીકા જ્યારે એની પાસે આરસ ના આવ્યા ત્યારે અમુની થોડીક માંગ વધી ગઈ, એટલે કે અમુનું માન વધી ગયું. હવે બધી સહેલીઓ એટલે કે એની બહેનપણીઓ જ્યારે પાંચીકા રમતી હોય ત્યારે બધી તો થોડી વારમાં એ આઉટ થઈ જાય, પણ અમૃતા છે એના પાંચીકા બધી જ સખીઓથી પણ ખૂબ ઊંચા જાય અને જેમ પાંચીકા ઊંચા જાય એમ એની આંખો નમણી આંખો છે એ પણ ઉપર નીચે થવા લાગે છે, જેનાથી એનો ચહેરો ખૂબ સુંદર લાગતો હતો. આવો એનો પાંચીકા પ્રેમ હતો. હવે પાંચીકા પ્રેમ પાંચીકાને પણ એટલી બધી એ કાળજીથી સાચવતી હતી અને રમી રમીને એટલા બધા લીસા થઈ ગયા હતા. હવે એક વખત પોતાનો જન્મદિવસ આવે છે, 9 વર્ષની હતી પણ 10મી જ્યારે જન્મગાંઠ આવે છે ત્યારે એની મા પાસે પાંચીકાને સાચવવા માટે સરસ મજાનું મોંઘામાં મોંઘું કાપડ ની એક કોથળી બનાવે છે, થેલી બનાવડાવે છે અને એમાં સરસ રીતે સારી રીતે સાચી અને મૂકી દે છે. હવે અહીંયા લેખક એ વાત પણ નોંધે છે કે અમારે ભાઈ બહેન વચ્ચે એટલો બધો સ્નેહ હતો એક આબીજા વગર પોતે રહી ન શકે, પણ એવામાં લેખકની ઉંમર ખૂબ નાની અને છતાં એનું ઘર ખાનદાન કુળવાન હોવાને લીધે એમના માગા ખૂબ આવતા હતા, એટલે બાળપણમાં જ 13 વર્ષની ઉંમરે તો એમના લગ્નમાં થયા. હવે લગ્ન થયા એટલે એ લગ્ન વાત છે એ તો અમૃતાને જરા પણ ગમી નહીં, કેમ કે ભાઈ બહેન વચ્ચે જે અંતર પડી જાય એને પોસાય એમ જ નહોતું, એટલે લગ્ન બંધ રખાવા માટે પણ અમૃતાએ ખૂબ ધમપછાડા કર્યા. બા પોતાની બાને કીધું, પોતાના પિતાને અરજી લેખિત અરજી આપી, પણ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં, એટલે કે એ અરજીને કોઈ ધ્યાને લીધી નહીં અને લગ્નની તૈયારી તો પૂર જોશમાં ચાલતી હતી. હવે જ્યારે લગ્નનો દિવસ આવી જાય છે ત્યારે લેખકને બધા જુદ જુદી
भेट आपे छे मामा मासी फोय कोई जरीवारी टोपी लावे छे एमना मासी छे ए से सोनानी सेर लावे छे एनी मामी छे ए सोनानी कलीओ लावे छे आम बधा जुदा जुदा कोई रोकड़ रूपी आपे छे आम जुदी जुदी बधा भेट आपे छे पण अमृता पासे एने एम थयुं के हुं शुं आपुं हुं શું આપું મારી પાસે તો કંઈ નથી પણ પોતાની જે પાચિકાની થેલી છે એ એમના ભાઈને આપી દે છે અને પછી બંને ભાઈ બહેન ખૂબ એ વાત ભીડીને રડે છે કેમ કે એટલો બધો સ્નેહ હતો એટલી બધી એની રેશમની ગાંઠ હતી કે કદાચ કોઈ છોડી શકે નહીં પણ ધીમે 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 પછી અમૃતા પણ મોટી થવા લાગે છે ખૂબ સરસ નાજુક નમણી અને યુવાનીના ઉંમરે પહોંચી જાય છે પછી એના પણ સગપણ માટે કહેણ આવવા માંડ્યા હવે અમૃતાના પણ લગ્ન લેવાય છે હવે અમૃતાના લગ્ન લેવાય છે ત્યારે એની વિદાય તો ખૂબ અઘરી થઈ જાય છે લેખકથી પણ એ સહન નથી થતી લેખક પણ રડે છે એની બા તો ચોથા રાશિએ શ્રાવણ ભાદરવો વર્ષે એટલે કે ચોથા રાશિએ રડે છે અને સગાવાલા પણ એટલા જ રડતા હતા પણ પછી લેખક પાસે એના બાપ માટે કાંઈ હતું નહીં એટલે એના બાપુજી પાસેથી એ 25 રૂપિયા આગ્રહ કરીને લે છે અને 25 રૂપિયા એ મશરૂની જે થેલી પાચિકાવાળી હતી જે અમૃતાએ લેખકને આપી હતી ત્યારે એને સાચવી રાખી હતી એ થેલીમાં 25 રૂપિયા ઉમેરી અને આ એ પાચિકાની થેલી અને આ 25 રૂપિયાની અંદર નાખી અને આ અમૃતાને આપે છે અમૃતાની વિદાય થાય છે અમૃતા જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે એનું ઘર છે આખું સૂનું થઈ જાય છે કોઈને ગમતું નથી લેખકને તો સાવ ગમતું નથી કેમ કે એટલી બધી એની બહેન છે અને વાલી હતી કે ન પૂછો વાત હવે જ્યારે પછી અમૃતાને ફરીથી પિયર તેડીને આવે છે ને ત્યારે થોડુંક એનું મન છે હળવું થાય છે થોડુંક વ્યવસ્થિત થાય છે પણ અમૃતા સાસરે ગઈ ને પછી સાવ બદલાઈ ગઈ સ્વાભાવિક છે કે સાસરે દીકરી જાય ને પરણીને દીકરી સાસરે જાય ત્યારે સ્વાભાવિકપણે જ એનામાં ગંભીરતા આવી જાય છે થોડીક સમજણ આવી જાય છે કેમ કે એ દીકરી તરીકે પુત્રી તરીકે રહી હોય અને સાસરે એક વહુનું પદ મળે છે ત્યારે સ્વાભાવિક રીતે તેને થોડુંક એ ગાંભીર્ય ધારણ કરવું પડતું હોય છે તો અહીંયા અમૃતા પણ એ ખૂબ સમજણવાળી ખૂબ ડાય અને ખૂબ ગંભીર બની જાય છે પણ પછી બન્યું એવું કે 4-5 વર્ષ ગયા પછી અમૃતા છે ને બીમાર પડે છે હવે બીમાર પડે છે ત્યારે એ જ્યારે એને અહીંયા પિયર લાવે છે ત્યારે અમૃતા છે ને સાવ બદલાઈ જાય છે અમૃતાને જોઈને તો લેખક અને એની મા બે ડગાઈ જાય છે ડરી જાય છે કે જાણે આ અમૃતાનું ભૂત છે શું છે ભૂત છે કેમ કે સાવ હાર્ડ પિંજર દેખાતું હતું એટલી બધી એ લેવાઈ ગઈ હતી અને એટલી બધી દુબળી પતલી થઈ ગઈ હતી અને શ્યામ પણ બની જાય સ્વાભાવિક છે કે આપણા શરીરમાંથી જ્યારે લોહી હટી જાય ત્યારે આપણે શ્યામ બની જતા હોય છે શરીરનું તેજ છે એ હણાઈ જતું હોય છે તો અહીંયા અમૃતામાં પણ એવું જ બન્યું હવે એને એ ભૂત હોય એવું લાગે છે પણ ખરેખર એને એવો જીવલેણ રોગ થયો હતો કે ધીમે 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 એની બીમારી વધતી ગઈ અને સાથે સાથે કહે છે કે એની બીમારી વધી અને એક દિવસ તો એ બીમારીમાંથી એ અમને બધાને એ રડતા પકડતા મૂકી અને વિદાય લીધી એટલે કે મૃત્યુ પામી હવે જ્યારે અમૃતા મૃત્યુ પામે છે ત્યારે તો આખા ઘરમાં એટલો બધો સુનકાર એ વ્યાપી જાય છે કે કોઈને કાંઈ ચેન પડતું નથી સાવ સન્નાટો છવાઈ જાય છે બધા સ્તબ્ધ થઈ જાય છે હવે પછી એના અસ્થિ છે એ અસ્થિ પધરાવવાની વાત આવી કે નર્મદા નદીને કિનારે જ્યાં ઓર નદીનો સંગમ થાય છે હવે એ સંગમ જ્યાં નદીઓનો થાય છે ત્યાં એના અસ્થિ પધરાવવા એવી વાત આવે છે હવે એક દિવસ એમની મા અને લેખક બંને એમની અમૃતાની જે બેગ હતી એ બેગમાં વસ્તુઓ બધા ગોઠવતા હતા એટલે કે વ્યવસ્થિત કરતા હતા એમાં એની એક સૌભાગ્યની ચુંદડી આવી હવે ચુંદડીની ઘડીની અંદર આ પાંચિકાની થેલી હતી
અને પાંચ એકાની થેલીની અંદર પાંચ એકા પણ હતા। હવે પાંચિકા કહે છે કે પાંચિકા પણ ઉદાસ થઈ ગયા હતા, એ પણ જાણે ટૂટી ઉવાડીને અમૃતા વગર એ ઉદાસ ગમગીન થઈને પડ્યા હોય એવું એને લાગતું હતું। અને ત્યાર પછી લેખક અમૃતાના અસ્થિ પધરાવવા માટે એ નર્મદા નદી તરફ જાય છે। સોમનાથથી થોડુંક આગળ વધતા એ નર્મદા અને જ્યાં ઓર સંગમ થાય છે ત્યાં એમની નૌકા છે એ આગળ જતી હોય છે। ત્યાં એકાએક માછી એટલે કે નાવિકે લેખકને ટકોર કરી કે અહીંયા આ ઓર સંગમ આવ્યો, એટલે ઓર સંગમમાં લેખક પોતાની બહેનના અમૃતાના અસ્થિ પધરાવે છે અને સાથે સાથે એ પાંચિકાની થેલી પણ પધરાવવા જાય છે। પણ જેવી એ થેલી જીવ ચાલતો નથી પણ છતાં એ પાંચિકાની થેલી પધરાવે છે। જેવી એ થેલી પધરાવે છે તો એ થેલીની અંદર એ પાંચિકા અને પાંચિકામાં જાણે એ પોતાની બહેનનો હસતો ચહેરો, એની સુંદરતા અને પાંચિકા પ્રત્યેનો જે એનો પ્રેમ હતો અને એ પ્રેમ મારફતે જે એનો ચહેરો એટલો બધો એ હસમુખો થતો હતો, તો આવી હસતી આકૃતિ એને એટલે કે લેખકને એ જોવા મળે છે। તો અહીંયા લેખકે આ પાઠની અંદર પોતાની બેન એટલે કે અમૃતાનું સરસ મજાનું ચરિત્રનું વર્ણન કર્યું છે કે પોતાની બેન પ્રત્યે પોતાને કેટલો પ્રેમ હતો, કેટલો સ્નેહ હતો। આવી બધી વાત આ પાઠની અંદર કરી અને એની બેન પ્રત્યેની સ્મૃતિઓને એ જાણે વાગોળતા હોય એવું લાગે છે, એવું આપણને એવું લાગે છે। અને કહે છે કે અમૃતા જ્યારે નાની હતી ત્યારે પણ એટલી તોફાની, જ્યારે એ સાસરે ગઈ ત્યારે એટલી જ ઠાવકી સમજુ બની ગઈ અને જ્યારે એને વિદાય લીધી ત્યારે પણ એ જાણે પોતાના હાથમાંથી જે પાંચિકાની થેલી પધરાવી એમાં પણ એને એની હસ્તી આકૃતિ જોવા મળી। તો આ હતો એ અમૃતા પ્રત્યેનો એટલે કે પોતાની બેન પ્રત્યેનો પ્રેમ। જો વિદ્યાર્થી મિત્રો હમણાં જ એ રક્ષાબંધન આવે છે તો ભાઈ બહેન વચ્ચેનો જે પ્રેમ છે, સ્નેહ છે, એ સૂતરના તાતની એવો બંધાયેલો હોય છે કે જે સ્નેહને કોઈ તોડી શકતું નથી, એટલો બધો મજબૂત હોય છે કે સ્નેહ કોઈ એ સ્નેહને કોઈ ઓછો કરી શકતું નથી। તો અહીંયા આ પાઠ પણ આવો જ ભાઈ બહેન વચ્ચેનો જે સ્નેહ છે એની વાત આ પાઠની અંદર કરવામાં આવી છે। પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જે મેં તમને કીધું એમ કે સાહિત્ય પરિચયમાંથી જો પ્રશ્ન પૂછાય તો તમારે લખવું પડે કે આકૃતિના કરતા કોણ, તો કે કિશનસિંહ ચાવડા। હવે આ કિશનસિંહ ચાવડાની કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં છે, તો કે અમૃતા। હવે કિશનસિંહ ચાવડાનું પૂરું નામ તો કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા। હવે કિશનસિંહ ચાવડાનું ઉપનામ તો કે જીપસી, ઉપનામ તો કે જીપસી। ત્યાર પછી એનો સાહિત્ય પ્રકાર પૂછાય તો કે ચરિત્ર નિબંધ। શું? ચરિત્ર નિબંધ। આવા પ્રશ્નો એ તમારે હેતુલક્ષી પ્રશ્નો જે માધ્યમ મુજબ પૂછાય એમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે સાહિત્ય પરિચયમાંથી પણ તમારે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પરીક્ષા નજીક આવતી હોય ત્યારે ફરીથી એ સાહિત્ય પરિચયમાં થોડુંક વાંચી જવું કે જેથી કરીને આ પ્રશ્નોના આપણે માર્ક્સ જે રોકડા હોય એ આપણે ગુમાવીએ નહીં। બસ આજે આપણે અહીં સુધી રાખીએ, અસ્તુ।